सच्चिदानंदम् अवांग मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रये भीष्टसिद्धये यदा लंबोदरं हन्ति सतां प्रत्यूह संभवम् तदा लंबे दयालंबम् लंबोदरपदाम्बुजम्। तस्मात्तमभयं नित्यं केवलानन्दलक्षणं निष्कलं निष्क्रियं शान्तं ब्रह्मैवासि सदाद्वयम्। 121 पाना पर 784 में श्लोक में कहूं तस्मात्तमभयं अहमेव इदं सर्वमित्यै अखिल आत्मना अखिलं पश्यतः। मुझ सर्व से प्रकार है सर्व ने आत्मस्वरूप जनार भयम स्यात् कथम विदुषः तस्मात् हूँ जो सर्व छु पोताने पोताने भय ना होई सके वह हमेशा अन्य थी होई सके हूँ जो सर्व छु एक हूँ जो वेरते आ उपाधि अंदर साक्षी छु उते वेरते ये जो सर्व उपाधि में साक्षी छु। आत्मा कौन है कहवा है आ देह मन इंद्रिय बुद्धि उपाधि ना साक्षी आत्मा कहवा है तो आ उपाधि नो साक्षी होने के कारण जो आत्मा हो तो सर्व उपाधि नो साक्षी छो एक देह नो जेम आत्मा छे एम सर्व देह नो आत्मा छे। आ प्रकार है सर्वम आत्मना अखिलम पश्यतः
જે કઈ છે એ સર્વ આત્મા જ છે, પ્રકારે પશ્યતઃ આ પ્રકારે જેની દ્રષ્ટિ છે, દર્શન છે. વયમ સ્વાદ વિદુષ કસ્માત, આ વિદ્વાન ને કયા કારણથી એવો હોય શકે? તસ્માન ન ભયમિષ્યતે, મને હે શિષ્ય તને પણ ભય હોવો યોગ્ય નથી. તસ્માત ત્વમ અભયમ, તેથી તું અભય સ્વરૂપ છે, નિત્યમ કેવલ આનંદ લક્ષણમ, તું પૂર્ણ છે, કેવલ આનંદ લક્ષણ છે, પૂર્ણ છે, નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ, નિષ્કલમ અવયવ રહિત, નિષ્ક્રિયમ સર્વક્રિયા વિકાર રહિત, શાંત સર્વ અનર્થ રહિત, બ્રહ્મૈવાસી સદાદ્વયમ, સદા અદ્વયમ બ્રહ્મૈવાસી, તો એક અદ્વિતીય બ્રહ્મ માત્ર છે. જ્ઞાતૃ જ્ઞાન જ્ઞેય વિહીનમ, જ્ઞાતુરભિન્નમ જ્ઞાનમખંડમ, જ્ઞેયાજ્ઞેયત્વાદ વિમુક્તમ શુદ્ધમ બુદ્ધમ તત્વમસિત્વમ. આ જ્ઞાન કેવું છે? જ્ઞાતૃ જ્ઞાન જ્ઞેય વિહીનમ, જેમાં જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન એ પ્રકારનો વિકલ્પ નથી. આ જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય આ વિકલ્પ પણ જ્યાં આગળ લીન થઈ જાય છે, નિવૃત્ત થઈ જાય છે, તો જ્ઞાતા પણ એ જ ચૈતન્ય અભિવ્યક્તિ છે. જ્ઞેય અને જ્ઞાનમ આ ત્રણે પણ એક જ ચૈતન્ય અભિવ્યક્તિ છે. એક જ ચૈતન્ય અહમ વૃત્તિ સાથે સંયોજાયેલો હતો, જ્ઞાતા કહેવાય, ઇદમ વૃત્તિમાં જ્ઞાન કહેવાય, અને નામ રૂપમાં જ્ઞેય કહેવાય. એક જ ચૈતન્યનો આ સર્વ વિલાસ છે. દ્રષ્ટા દૃશ્ય દર્શન સર્વ એક જ પરમાત્માનો, એક જ ચૈતન્યનો, એક જ આત્માનો વિલાસ છે. આમ જેના મનમાં કોઈ પ્રકારના રાગ કે દ્વેષ નથી, કોઈ પ્રકારના આગ્રહો નથી, જેનું મન નિર્મળ છે, એ આ સત્યના દર્શન કરી શકે છે. જ્ઞેયાજ્ઞેયત્વાદ વિમુક્તમ, અન્ય દેવ તદ વિદિતાત અસો અવિદિતાત અધિ, તું વિદ્યુત થી અન્ય છે, અવિદ્યુત થી અન્ય છે. જે જાણેલું છે એના કરતા જુદો છે, નથી જાણેલું એના કરતા જુદો છે. આમ આપણાથી જુદી વસ્તુ આ બે કોટીમાં હોય, જાણેલું અને ન જાણેલું બને તો બધું જ બની ગયું. વિદિતમ અવિદિતમ, વિદિતમ જે જાણેલું છે તે, અવિદિતમ જે જાણેલું નથી, બસ એથી વધારે કઈ છે ને. તો મારે અન્ય સર્વનો સમાવેશ વિદિત અને અવિદિતમાં થઈ જાય. તો જો તું વિદિત પણ નથી અવિદિત માટે તો તું કોણ છે? અર્થાત બ્રહ્મ વિદિત પણ નથી અવિદિત નથી, માટે બ્રહ્મ તારું સ્વરૂપ જ છે. શુદ્ધમ બુદ્ધમ બ્રહ્મ તત્વમસી બ્રહ્મ, આવ શુદ્ધ બુદ્ધ બ્રહ્મ એ તું છે. અંતઃપ્રજ્ઞત્વાદ વિકલ્પે રસપૃષ્ઠમ યત્તદ્દૃશ્યમાત્રમ સત્તામાત્રમ સમરસમેકમ શુદ્ધમ બુદ્ધમ તત્વમસિત્વમ. અંતઃપ્રજ્ઞત્વાદ વિકલ્પે અસ્પૃષ્ટમ, અંતઃપ્રજ્ઞમ બહિષ્પ્રજ્ઞમ ઉભયતઃપ્રજ્ઞમ પ્રજ્ઞાનઘનમ, આ તો વિકલ્પો છે ઇત્યાદિ. વિકલ્પે હિ અસ્પૃષ્ટમ, આત્માના બધા વેશ છે. સ્વપ્નમાં અંતઃપ્રજ્ઞ, જાગ્રતમાં બહિષ્પ્રજ્ઞ, સુષુપ્તિમાં પ્રજ્ઞાન ઘન, આ બધા પ્રકારના વિકલ્પ કહો, ભેદ કહો, વેશ કહો, આ સર્વથી અસ્પૃષ્ટમ. તો આવું અંતરપણું, બહારપણું, ઉભયપણું, આ કોઈ પણું જેને સ્પર્શતું નથી. તો શું છે આત્મા? યત્ત દૃશ્યમાત્રમ, જે માત્ર દૃષ્ટિ સ્વરૂપ છે, દ્રષ્ટિ સ્વરૂપ છે. સત્તા માત્રમ દૃષ્ટિ, દૃષ્ટિ સ્વરૂપમ એટલે કે ચૈતન્ય રૂપમ, ચિત્ત સ્વરૂપમ, સત્તા માત્રમ સત સ્વરૂપમ, સમરસમેકમ એકમ સમરસમ, સમરસમ એટલે એક રસ, જ્યાં કોઈ પ્રકારનું ઊંચું નીચું અથવા તો એક રસ, જેમાં એને અન્ય એ અદ્વિતીય, અન્ય કઈ જ નથી. શુદ્ધમ બુદ્ધમ તત્વમસી ત્વમ, એવો શુદ્ધ બુદ્ધ બ્રહ્મ તુમસી. હવે
787 श्लोक थी आगे चाले से 171 पाना पर सर्वाकारं सर्वमसर्वं सर्वनिषेधावधिभूतं यत् सत्यं शाश्वतमेकमनन्तं शुद्धं बुद्धं तत्त्वमसि त्वम् सर्वाकारं सर्वं असर्वं सर्वाकारं सर्व आकार रूप दुषे अर्थात सर्व आकार में तो व्याप्त है आकार तो नहीं सर्व आकार में व्याप्त है सर्व आकार जन पर आधारित है वो सत स्वरूप दुषे सर्वाकारं सर्वं स्थावरं जंगमं व्याप्तं यत्किंचित् सचराचरं तत्पदं दर्शितं येन स्थावर जंगम सचराचर सर्वमा समान रूप व्याप्त है जे निर्विशेष आ बधा आकार मा जे निराकार जे व्याप्त है सर्व विशेषता मा जे निर्विशेष व्याप्त है जे सर्वम सर्व है असर्वम पर सर्व जे रहित है सर्व है એટલે આ જે કઈ છે વાસ્તવમાં આત્માની ચૈતન્યની વિભૂતિ છે પણ સ્વયં કેવું છે સર્વપણાના ખ્યાલથી પર આ સર્વ જે છે વાસ્તવમાં એક જ પરમાત્માની આત્માની વિભૂતિ કહો એને એનો જ આભાસ કહો એની જ ક્રીડા કહો પણ સ્વયં જે સર્વ ભાષી રહ્યો છે કેવો છે આ સર્વ સર્વપણાના ખ્યાલથી પણ રહીત सर्व निषेधा अवधिभूतम यत सर्व निषेधनी अवधिभूत तो निषेध करा मारो नेति नेति आ निषेध थ नांत प्रज्ञम न बहिष्प्रज्ञम नो वयत प्रज्ञम शास्त्र आपने निषेध द्वारा शिखवाड़े छे એટલે આપણે આપણા પોતાના વિશે જે અનેક પ્રકારના ભ્રમ સેવી રહ્યા છે એ બધા ભ્રમનો નિષેધ કરવામાં આવે છે કે હું જાગ્રત છું તો કે નહીં ન બહિષ્પ્રજ્ઞમ હું વિશ્વ છું તૈજસ છું પ્રાજ્ઞ છું આ પ્રકારના ખ્યાલ સેવતો હોઉં ટૂંકમાં દેહમાં ઇન્દ્રિયમાં મનમાં બુદ્ધિમાં બધામાં અહંભાવના કારણે જે ભિન્ન ભિન્ન પ્રકારના ખ્યાલ કે ભ્રમ મારા વિશે ધરાવતો છું આ બધાનો નિષેધ કરવામાં આવે છે નેતે નેતે આ નહીં એમ કરીને સર્વ ભ્રમનો નિષેધ કરવામાં આવે છે એટલે અવધિભૂતમ બધું નિષેધ થાય પછી જેમ નિષેધ ન થઈ શકે કોનો નિષેધ ન થાય નિષેધ કરનારનો નિષેધ ન થાય આ વાત તો મેં કહી છે આગળ આપણા પૂજ્ય સ્વામીજી ઘણા વર્ષો પહેલા અમેરિકાની અંદર એક યુનિવર્સિટીમાં પ્રવચન આપતા હતા સેલ્ફ નોલેજ આત્મજ્ઞાન એ વિશેના પ્રવચન આપે તો પહેલા પ્રવચનમાં સ્વામીજીએ જાહેર કર્યું કે હું સત્યની વ્યાખ્યા કરીશ આઈ વિલ ટેલ યુ વોટ ટ્રુથ ઇઝ આ સાંભળીને બીજે દિવસે એક પ્રોફેસર એમની પાસે આવ્યા અને કે સ્વામીજી આપે આપ સત્યની વ્યાખ્યા કરશો જેની વ્યાખ્યા થાય એ તો હંમેશા મર્યાદિત હોય શબ્દની વ્યાખ્યા કરો એટલે એ શબ્દના એક ખ્યાલમાં મર્યાદિત છે ને દરેક દરેક શબ્દ આપણામાં કોઈ ખ્યાલ ઉત્પન્ન ન કરે અને તેથી કશી પણ વ્યાખ્યા તમે કરો શબ્દમાં તો એક ખ્યાલ જન્માવે અને તેથી એ વસ્તુ મર્યાદિત થઈ જાય God defined, God defiled, એમ કે ગોડ ઈશ્વરની વ્યાખ્યા તમે કરો એમ કરવાથી ખરેખર તો ઈશ્વરને અન્યાય કરો છો તમે વ્યાખ્યા આ છે એમ કહો એટલે બીજું નથી એવું થઈ ગયું ને એટલા માટે શ્રુતિ રપી આ શ્રુતિ પણ વિચારી હંમેશા ચકિત થઈને સંકોચથી કહે છે અથત વ્યાવૃત્યા આ નથી આ નથી એમ કહીને અથવા આ સર્વ છે એમ કહીને બીજું કઈ વિરીત નથી પણ છતાં સ્વામી ગુરુ તારે આવજો ને બીજે દિવસે હું વ્યાખ્યા કરીશ
ના ને પણ શું મને આજે કહી દો ને તમે, હું કાલે આવીશ. તો કે ભાઈ સત્યમ અબાધિતમ સત્યમ, જેનો બાધ ના થઈ શકે એ સત્ય છે. પૃચ્છક થઈ ગયો વ્યાખ્યા સમય તો બરોબર છે ભાઈ, પણ બીજું દિવસ પ્રવચન પહેલા આવ્યો. ગઈકાલ આખી રાત હું વિચાર કરતો હતો કે તમે વ્યાખ્યા તો કરી અબાધિતમ સત્યમ, જેની વ્યાખ્યા જેનો બાધ ના થઈ શકે એ સત્ય. એવું કશું છે જ નહીં, બધાનો બાધ થઈ શકે છે ને. બાધ કરવો એટલે કે આપણા મનમાંથી દૂર કરવું, આપણી સભાનતાથી દૂર કરવું, એમનામ બાધ. જગતની એવી કોઈ વસ્તુ નથી જે હું ન ઈચ્છું તો મારામાં પ્રવેશ કરે, હું ન ઈચ્છું તો કશાના જેનો વિચાર હું છોડી શકું એનો બાધ થઈ ગયો. અને માટે બધી જ વસ્તુઓને હું નકારી શકું છું, બધી જ વસ્તુઓનો બાધ કરી શકું છું. એવું છે જ નહીં. તમારી વ્યાખ્યા તો કદાચ માની લઈએ કે અબાધ એકદમ સત્ય, પણ અબાધ બાધ નથી, કશું છે જ નહીં. કે આવજો ને પ્રવચનમાં વાત કરીશ. ના ના, પણ આજે હું આવીશ પ્રવચન, મને કહી દો. તો કે જે બાધ કરનાર છે એનો ક્યારેય બાધ ન થાય. જે બધું બાધ કરનાર છે, આ નહીં આ નહીં આ નહીં આ નહીં, એ બાધ કરનારનો બાધ કેમ થાય? અને તેથી બધો બાધ કર્યા પછી આ નથી આ નથી આ નથી, દેહ નથી, ઇન્દ્રિયો નથી, હું હું મન નથી, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાયનાહમ, મન બુદ્ધિ અહંકાર ચિત્ત હું નથી, ન ચ શ્રોત્ર જીખવે ન ચ ઘ્રાણ નેત્રે, આ પાંચ જ્ઞાનેન્દ્રિયો નથી, પાંચ કર્મેન્દ્રિયો નથી, પાંચ દેહ નથી, રાગ દ્વેષ નથી, કામ ક્રોધ નથી, લોભ મોહ નથી, પુણ્ય પાપ નથી, સુખ દુઃખ નથી, જન્મ નથી, મૃત્યુ નથી, પિતા નથી, માતા નથી, આવું નથી, હું નથી, મારું જ નથી. આવું કહેનાર તો છે ને, કહેનાર કોણ છે? ચિદાનંદ રૂપ હૈ. એટલે બધી બાઈને કહ્યું કે સર્વ નિષેધ અનિષેધ અવધિભૂતમ યત, બધા નિષેધની અવધિ આવી જાય, મર્યાદા આવી જાય, લિમિટ આવી જાય. જે રામકૃષ્ણ પરમહંસ દ્રષ્ટાંત આપે કે આખો સિક્કાનો એક ઢગલો પડ્યો હોય અને તમારે ચાંદીનો સિક્કો શોધતા હોઈએ તો એક એક સિક્કો હાથમાં આ નહીં આ નહીં આ નહીં આ નહીં, આ ક્યાં જઈને અટકે? ચાંદીનો સિક્કો આવે ત્યાં. બધા નિષેધ પણ જ્યાં આગળ સમાપ્ત થઈ જાય. નિષેધની અવધિભૂત, જે નિષેધ કરનારના વાસ્તવિક સ્વરૂપમાં નિષેધની અવધિ થઈ જાય, નિષેધનો બાદ નિષેધ પણ પૂર્ણ થઈ જાય. એટલે બધા નિષેધની અવધિ એટલે આત્મા. સત્યમ શાશ્વત સત્ય એટલે અબાધિતમ, જેનો બાદ ન થઈ જાય. બાદ કહો નિષેધ કહો, એની અવધિભૂત જે છે એ સત્ય. સત્યમ શાશ્વતમ એકમ અનંતમ, શાશ્વત એક અનંત શુદ્ધમ બુદ્ધમ તત્વમસિત્વમ, અશુદ્ધ બુદ્ધ તત્ત્વ તત્ બ્રહ્મ છે, હે શિષ્ય તે તું છે. આગળ કહે છે નિત્યાનંદાખંડૈકરસં નિષ્કલમક્રિયમસ્તવિકારમ્, પ્રત્યગભિન્નં પરમવ્યક્તં શુદ્ધં બુદ્ધં તત્ત્વમસિત્વમ્. નિત્યાનંદ અખંડ એકરસમ, નિત્ય આનંદ અખંડ એકરસમ. કેવો આનંદ છે? નિત્ય આનંદ. કશી વસ્તુ ક્યારે નિત્ય ન હોઈ શકે. આનંદ આપણને આવતો હોય કશીક વસ્તુમાંથી તો, પણ નિત્ય ના હોય આનંદ. એ વસ્તુ જ્યાં સુધી અનુકૂળ હોય ત્યાં સુધી કદાચ આપણે આનંદ આપનારી નીવડે, એવું કશું જ ના હોય જે હંમેશા અનુકૂળ હોય. અનુકૂળ હોય તો પણ એને એનો આનંદ લેવાની મારામાં એવો મારો પાછો મૂળ હોવો જોઈએ. એટલે કશી વસ્તુ ક્યારે સુખ આપી શકે? વસ્તુ અનુકૂળ હોય તો.
वस्तु ने माणवानी मारवा इच्छा होय तो साथ वस्तु ने माणवानी मारवा शक्ति होय तो इच्छा पण छे वस्तु पण छे पर शक्ति नहीं। खावानी इच्छा छे भोजन पण छे पर पेट में दुखे छे उल्टी थवा जेवू लागे छे तो के खाई सको। आम बधी वस्तु भेगी थाय खावानी इच्छा होय खावानी रुचि होय भूख होय अने भावती भोजन होय आ बधु भेगू थाय तो वस्तु आनंद आपी सके। अमने एकाद वस्तु पण जती रहे खाता खाता पण छे वाटे खावानी रुचि दूर थई जाय तो वस्तु आनंद आपते अटकी जाय। टूंकमां आपणने जगतना पदार्थोमांथी कदाच आनंद प्राप्त पण थतो होय तो पण केवो होय अनित्य आनंद जो के नित्य आनंद ना होय नित्य क्यारे होय शके जेनो बाद न थाय जगतनी बधी वस्तुनो बाद थाय एमने टूंकमां एमने आनंद आपवानी शक्तिनो बाद थाय एक ज वस्तुनो बाद न थाय आत्मानो हूँ आनंद स्वरूप छु नित्य आनंद अखंड एक रसम तू अखंड एक रस छे वारंवार एक रस एटले दुखनो लेश मात्र छे मने छे आ केवो आनंद छे। सामान्य रीते जे आनंद आपणे माणता होईए छे ए आनंद केवो होय छे दुखथी सम्मिश्रित होय कारण के गम्मे ते वस्तु आपणे आम सारामां सारी वस्तु होय तो पण आमां कई कई तो उणप होवानी छे। आम सौ सौ टका वस्तु आपणे गमे एवुं भाग्य ज माने कहीं ने कहीं अपने एम उणप लागवानी छे। आम जराक होत तो वधारे सारू था आ जराक आम होत तो वधारे सारू था अंते थी ए आनंद केवो छे ए उणप थी कंईक असंतोष नी मात्रा थी मिश्रित होय अथवा बहु गमतू होय उणप ना होय तो मन में आ धास्ती तो छे के आ पूरू थई जशे तो आ जाणीए छे के आ हमेश रहेवानुं नथी अंते थी એની સાથે વિયોગના દુઃખની અત્યારે જ ચિંતા થાય છે। ગમતી વસ્તુ ચિંતા ઉત્પન્ન કરે કે આ જતું રહેશે તો શું આ પૂરું થઈ જશે તો શું। સરસ આપણે આવ્યા ખરા વેકેશન લઈને રજાઓ લઈને કેવું સરસ સ્થળ છે સ્વામી આ શું વર્ણન કરે પછી ચિંતા થાય છે કે અઠવાડિયે પછી પૂરું થઈ જાય પણ જવાશું જવું પડશે પાછું પાછું એની જ જગ્યાએ જવું પડશે સ્વામી એ જ ઓફિસમાં જવાનું પાછા એના એ જ લોકો અરે રે એ વિચાર આવે દુઃખ થઈ જાય એ આનંદમાં પણ આવા વિચારો આવે પાછા એટલે દુઃખ મિશ્રિત। આમ જે વિશેષ સુખ છે કેવું છે દુઃખથી મિશ્રિત છે એટલે અહીં કહેવામાં આવે એક રસમ જેમાં દુઃખનો લેશ માત્ર નથી માત્ર આનંદ છે। અખંડ એક રસમ ખંડ ખંડ કોને કહેવાય ભોગતા અને ભોજ્ય એટલે ભોગવનાર અને ભોગવવાની વસ્તુ આ બે જુદા હોય તો પણ હંમેશા ક્યારે એમાં એક ખંડ થયો અખંડ કારણ કે આમાં ભોગતા અને ભોગ્ય એ પ્રકારનો વિભાગ પણ નથી કારણ કે ભોગતાનું સ્વરૂપ જ આનંદ છે। નિષ્કલમ એટલે કે નિરવયવ અક્રિયમ એટલે કે ક્રિયારહિત અસ્ત વિકારમ જ્યાં બધા વિકારો અસ્ત થઈ ગયા છે નિર્વિકાર પ્રત્યેક અભિન્નમ આ તત્વ કેવું છે પરમાત્મા પ્રત્યેક અભિન્નમ પોતાના આત્માથી અભિન્ન પ્રત્યેક અભિન્નમ પ્રત્યેક સ્વરૂપમ આ પરમાત્મા તરૂ પોતાનું સ્વરૂપ જ છે। પરમ અવ્યક્તમ ઇન્દ્રિયો વિષય નથી ઇન્દ્રિયોનો તો એ પ્રકાશક છે ઇન્દ્રિયોનો દ્રષ્ટા છે માટે અવ્યક્ત કહેવા અવ્યક્ત એટલે માત્ર ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય નહીં એટલું જ અવ્યક્ત એટલે નહીં કે એ અજ્ઞાત છે સ્વયં પ્રકાશ છે સ્વયં પ્રકાશ છે પણ અવ્યક્ત એટલે કે એ ઇન્દ્રિયનો વિષય નથી। પરમ એટલે અમર્યાદિત બધી મર્યાદાઓથી પર શુદ્ધમ બુદ્ધમ તત્વમસિત્વમ આવું શુદ્ધ બુદ્ધ જે તત્વ છે એ શિષ્ય તેતુ છે। પછી કહે છે
त्वं प्रत्यस्ताशेष विशेषं व्योमेवान्तर्बहिरभिपूर्णम्। ब्रह्मानन्दं परमद्वैतं शुद्धं बुद्धं तत्त्वमसि त्वम्। तम प्रत्यस्त अशेष विशेषम, विशेष विशेषताओं, अशेष विशेष बधी विशेषताओं, प्रत्यस्त एटले के जेमा लीन थी गई है, दूर थी गई है, जेमा से जती रही है, तो क्यों है बधा प्रकार की विशेषताओं से मुक्त है। विशेषताओं कहो के जो विभागो कहो, ये जेमा से दूर थी गया है, तो आ बधी विशेषता बधु छे, जे छे एक ज वस्तु छे वास्तवमां, आ विशेषताओ छे ए पण खरेखर एक ज परमात्मानो ज विलास छे, जे विभाग छे ए पण एक परमात्मानो ज विलास छे, एक परमात्मा, आ बधी विशेषताओ बधा विभाग एक परम उद्भव एनो थाय, एमां जेनी स्थिति होय एमां जे लय थई जाय, जेम एक ज जळमांथी अनेक तरंगोनो उद्भव थाय, जलमा तरंगों ने स्थिति होय, तरंग वळी पाछा जलमा ज लीन थई जाय, ते रीते आ बधा विभागो कहो, बधी विशेषताओ कहो, पण जे परमात्मा एनो उद्भव थाय छे एमां एनी स्थिति छे, एमां लीन थई जाय छे, जे सर्वने सत्ता स्फूर्ति प्रदान करनार छे, ए केवल छे बधा विभागथी रहित, बधी विशेषताओथी रहित। विभागो कहो विशेषताओं के विषय अध्यारोपित है, एक परमात्मा पर अनेक विशेषताओं की कल्पना करवामां आवे, नाम सर्जन अनेक प्रकार विभाग की कल्पना करवामां आवे, नाम सर्जन अध्यारोप कहो, कल्पना कहो। जगत में बधा ज पदार्थ कहवा छे के विशेषता धरावनारा छे, विभाग धरावनारा छे, दरेक वस्तु नाम रूप धरावनारू होय, એટલે બીજા નામ રૂપ કરતા ભિન્ન હોય, અને તેથી એક વિભક્ત જ હોય, અને દરેક નામ રૂપ પોતાની વિશેષતા ધરાવનારું હોય। આ બધી વિશેષતા ક્યાં છે? અનાત્મામાં છે। વિભાગો ક્યાં છે? અનાત્મામાં છે। પ્રત્યસ્તા શેષ વિશેષમ, આ આત્મા બધી વિશેષતાઓ બધા વિભાગને આધાર આપનાર, પ્રકાશિત કરનાર આત્મા કયો છે? બધા વિભાગ બધી વિશેષતાઓથી રહીત, જે બધા વિભાગમાં વિશેષતામાં પણ વિદ્યમાન છે, ને વિશેષતા છે ત્યાં પણ છે, સાથે સાથે બધી વિશેષતાથી પર છે। જેમ કે અભિનેતા હોય, જ્યાં બધા વેશ છે એમાં પણ છે, પણ સ્વયં કેવો છે? વેશથી પર છે। અને તે જ રીતે પરમાત્મા આ બધી વિશેષતાઓમાં છે, સાથે સાથે સર વિશેષતાથી પર છે। व्योम इव अंतर बहिर्विपूर्णम, दृष्टांत आपवामां व्योम आकाशनी जेम पूर्ण छे, बहार अने अंदर, खरे आकाश में बहार ने अंदर एमां विभाग पण होता नथी। ई तो आपणे दीवाल उभी करीए अने घरनी अंदर अने घरनी बहार, हॉलनी अंदर हॉलनी बहार, ए प्रकारना विभाग आपणा मनमां होय छे खरे, પણ આકાશની દ્રષ્ટિએ જોઈએ તો આ દિવાલો કોઈ આકાશમાં એમાં વિભાગ ના કરી શકે। મનમાં વિભાગનો ખ્યાલ છે, આકાશમાં કોઈ વિભાગ નથી, એટલે આકાશ કેવો છે? પૂર્ણ। એમ કે અંદર અને બહાર પૂર્ણ છે, અંદર અને બહારના ખ્યાલોથી રહી છે, અંદરમાં પૂર્ણ હોય અને બહારમાં પૂર્ણ, તો બે પૂર્ણ તો હોય નહીં ને। અંતઃપૂર્ણ બહિષ્, અંતઃપૂર્ણ બહિષ્પૂર્ણ, પૂર્ણ કુંભ ઇવારણવે। તો દ્રષ્ટાંત આપવામાં આવ્યું કે જે કુંભને તમે જળમાં બોળી દો તો અંદરથી પૂર્ણ છે, બહારથી પૂર્ણ છે, અંતઃપૂર્ણ અંતઃશૂન્ય બહિશૂન્ય શૂન્ય કુંભ ઇવાંબરે। જ્યારે આકાશમાં ઘડો હોય તો અંદરથી પણ શૂન્ય છે, બહારથી પણ શૂન્ય છે, આ બંને કહેવામાં આવ્યું। પૂર્ણતા પણ કહેવામાં આવી, શૂન્યતા પણ કહેવામાં આવી। પૂર્ણતા શેની છે? આનંદની પૂર્ણતા છે। અંદર પણ પૂર્ણતા છે, બહાર પણ પૂર્ણતા છે। ટૂંકમાં યોગી જે હોય
स्वयं पोतानाथी पण संपूर्ण संतुष्ट छे, बहारथी पण संपूर्ण संतुष्ट छे, कारण के एनी दृष्टिमां कोई भेदभाव नथी। असंतोष जन्मावनार के दुख जन्मावनार के भेदभाव हशे ए दुख जन्मावनार छे, असंतोष के दुख जन्मावनार कोई भेदभाव न होवाना कारणे बहारमां पूर्ण छे अने अंदरमां पूर्ण छे। व्योमेवांतर भयविपूर्णम सबाह्याभ्यंतरो ह्यजः, मुंडकोपनिषद में क्या मायु सबाह्याभ्यंतरः, बाह्य आभ्यंतरः, एक साथ बाहर अंदर एक साथ विद्यमान छे। व्योमेवांतर बहिर्विपूर्णम, व्योम निजयम आकाश निजयम अंदर ने बाहर पण पूर्ण छे। ब्रह्मानंदम परमद्वैतम, ब्रह्मानंदम जे ब्रह्म आनंद स्वरूप छे, तो ब्रह्म रूपी आनंद के ब्रह्म जे आनंद स्वरूप छे, परमद्वैतम जे परम पण छे अद्वैत पण छे। अद्वैतमां वळी परम कहेवानी जरूर नथी, पण अद्वैत ने पण तमारे विशेष लगाव परम अद्वैतम। एक व्यावहारिक अद्वैत में परम अद्वैत अथवा तो परम पण छे अद्वैत पण, परम एटले बधा प्रकारनी मर्यादाथी मुक्त अद्वितीय तत्व छे। शुद्धम बुद्धम तत्त्वमसि त्वम, ए शुद्ध बुद्ध तत्व जे छे ए शिष्य तेतु छे। आम कहीने हवे शिष्य ने उपदेश करे छे, आदेश करे छे के तारे शू करवू जोईए आ ज्ञान मेळवीने, तो कहे छे पछीना श्लोकमां, ब्रह्मैवाहमहं ब्रह्म निर्गुणं निर्विकल्पकम् इत्येवाखण्डया वृत्त्या तिष्ठ ब्रह्मणि निष्क्रिये। ब्रह्मैव अहम्, अहम् ब्रह्म, ब्रह्मैव अहम्, हूँ ब्रह्म ज छु। क्यों ब्रह्म? निर्गुणम निर्विकल्पकम ब्रह्म अहम्। ब्रह्म केवु छे? निर्गुणम सर्वगुण अने दोषथी रहित। निर्गुण कहो एटले निर्दोष पण समझी लेवानो, ज्यां गुण नथी त्यां जितेम के ब्रह्ममां कोई गुण ज नथी तो दोष तो कने नहीं, गुण पण नथी दोष पण नथी। आ गुण दोष केवा छे? एक सिक्का ने बे बाजू जेवा छे। क्या छे? व्यवहारमां, व्यवहारमां आवा दरेक वस्तु गुण दोष वाळी होय, परंतु आ व्यवहारनो जे आश्रय छे ए केवो छे? आ गुण दोष बंने कल्पना छे रहित। निर्गुणम निर्दोषम એટલે નિર્દોષમ ઈ સમમ બ્રહ્મ કહેવામાં આવ્યું ગીતાની અંદર, કે બ્રહ્મ કહેવાય છે સર્વ સમાન સર્વ દોષથી ગુણથી રહી, નિર્વિકલ્પકમ બધા પ્રકારની કલ્પનાઓથી રહી, બધા પ્રકારના ભેદથી રહી। આગળ કહેવામાં આવ્યું કે જ્યાં આગળ જ્ઞાતા જ્ઞેયા જ્ઞાન, જ્ઞાતા જ્ઞાન જ્ઞેયા ભિન્નમ, જેમાં જ્ઞાતા નથી જ્ઞાન નથી જ્ઞેય નથી, આ પ્રકારના વિકલ્પથી જ રહી છે। આ પ્રકારે અખંડયા વૃત્ત્યા, આ પ્રકારની અખંડ આકાર વૃત્તિ, જે વૃત્તિનો આકાર અખંડ છે અર્થાત જેમાં દ્રષ્ટા દૃશ્ય પ્રકારના ખંડ કે ભેદભાવ નથી। તિષ્ઠ બ્રહ્મણી નિષ્ક્રિય, ગુરુજી કહે છે નિષ્ક્રિય બ્રહ્મણી તિષ્ઠ, તું ક્યાં જઈને અટક, ક્યાં જઈને બેસ, તું તિષ્ઠ ઉભો રહે કે બેસ, ક્યાં જઈને સ્થાન લે, કયા સ્થાનમાં તો સ્થિર હતા? નિષ્ક્રિય બ્રહ્મણી, આ નિષ્ક્રિય બ્રહ્મમાં બ્રહ્મ જે નિષ્ક્રિય છે, નિર્વિકાર છે, સર્વ ક્રિયાઓથી વિકારથી રહિત છે, એમાં જઈને તું બેસ, એ તારું સાચું સ્થાન છે। કયું સ્થાન છે આપણું સાચું? મહાત્માઓ કહે કે આપણું સાચું ઘર કયું હોય? તો કે એ આ આપણું સાચું ઘર છે, આત્મા જ આપણું સાચું ઘર છે। એટલે કહે છે તિષ્ઠ બ્રહ્મણી નિષ્ક્રિય, નિષ્ક્રિય બ્રહ્મમાં તિષ્ઠ, તું ત્યાં આગળ સ્થિતિ કર, ત્યાં સ્થિર થા, ત્યાં નિષ્ઠા પ્રાપ્ત કર।
એજ વાત પછીના શ્લોકમાં પણ કહે છે. અખંડામેવૈતાં ઘટિત પરમાનંદ લહરી પરિધ્વસ્તદ્વૈત પ્રમિતિ મમલામૃત્તિ મનિષમ. અમુંચાન સ્વાત્મન્યનુપમ સુખે બ્રહ્મણિ પરે રમસ્વ પ્રારબ્ધમ ક્ષપય સુખ વૃત્યા ત્વમનયા. અખંડામ એવૈતામ ઘટિત પરમાનંદ લહરીમ. પરમાનંદની લહેર સાથે જોડનારી અખંડ વૃત્તિ, આ વૃત્તિ પરમાનંદ જોડનારી, પરમાનંદને વ્યક્ત કરનારી, જોડનારી કહો. ખરેખર તો જોડાવાનું નથી આમાં, આત્મા હું જ પરમાનંદ સ્વરૂપ છું, પણ આ વૃત્તિ હું પરમાનંદ છું એ પ્રગટ કરનારી વૃત્તિ છે, વ્યક્ત કરનારી છે. પરમાનંદ સ્વરૂપ તો હું છું તો ખરો છે, પણ અત્યારે એ મારા જ્ઞાનનો વિષય ન હોય તો આ વૃત્તિ, અત્યારે જે વૃત્તિ જાહેર કરે છે કે હું એક જીવાત્મા છું, જે વૃત્તિ અત્યારે જાહેર કરે છે હું જીવાત, એ જાહેર કરે કે હું બ્રહ્મ છું, પરમાનંદ સ્વરૂપ છું. અખંડામે, અખંડમાં ખંડ નથી, અર્થાત જે વૃત્તિ સતત જળવાઈ રહે. અખંડામે વૈતામ ઘટિત પરમાનંદ લહરીમ પરિધ્વસ્ત દ્વૈત પ્રમિતિ મમલામ. પરિધ્વસ્ત દ્વૈત પ્રમિતિમ, જેમાં બધા પ્રકારના દ્વૈતની પ્રમિતિ, દ્વૈતનું જ્ઞાન જે છે એ નષ્ટ થઈ ગયું છે. તો કે આ અખંડાકાર વૃત્તિ અર્થાત મારો પોતાનું જ જ્ઞાન વૃત્તિ, એમાં કોઈ પ્રકારનું દ્વૈત નથી. એટલે દ્રષ્ટા અને દૃશ્યનું પણ દ્વૈત જેમાંથી ધ્વસ્ત થઈ ગયું છે, ટૂંકમાં તો દૂર થઈ ગયું છે. પરિધ્વસ્ત દ્વૈત પ્રમિતિમ અમલામ, એટલે નિર્મળ વૃત્તિમ અનિશમ. અનિશમ એટલે સતત, અમુંચાન સતત, અમુંચાન મુંચ એટલે છોડવું, અમુંચાન છોડ્યા વગર. આ પ્રકારની આનંદ સ્વરૂપ અખંડાકાર વૃત્તિને, નિર્મળ વૃત્તિને અમુંચાન છોડ્યા વગર સ્વાત્મની અનુપમ સુખે બ્રહ્મણી પરે રમસ્વ. તું રમણ કર સ્વાત્મની રમસ્વ, તું સ્વાત્મામાં પોતાના આત્મામાં રમણ કર. આત્મા કેવો છે? અનુપમ સુખે, એ કેવો? અનુપમ સુખ હે, જે સુખની કોઈ ઉપમા નથી, નિર્દિશ, જે સુખથી ચડ્યા તો કોઈ સુખ નથી. પરે બ્રહ્મણી રમસ્વ, આવા પરમ બ્રહ્મમાં તું સદા રમણ કર. પ્રારબ્ધમ ક્ષપય, તું પ્રારબ્ધ છે એ પ્રારબ્ધને ધીમે ધીમે ક્ષીણ કરતો જાય, કારણ કે તું બીજું કરવાનું કઈ નથી આને, અને કશું કરવાનું બાકી રહ્યું નહીં. શું કરવાનું છે? તું જીવ પ્રારબ્ધમ, એટલે કે તું તારે આરામથી જીવ. સર્વકર્માણી મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નેવ કુર્વન નકારયન. ભગવાન કહે છે કે સર્વકર્માણી મનસા સંન્યસ્ય, બધા કર્મનો મનથી ત્યાગ કરીને, એટલે કે હું અકર્તા છું, કર્મ કર્તૃત્વરહિત છું, એ પ્રકારના જ્ઞાનમાં સર્વકર્મનો, એટલે નિષ્ક્રિય સર્વકર્મ ત્યાગ, એવો જે મહાત્મા છે, સુખમાસ્તે નવદ્વારે પુરે, આ નવદ્વારના નગરમાં આનંદથી રહેલો છે. નૈવ કુરુન, કોઈ પ્રકારની તકલીફ લેતો નથી. નૈવ કુર્વન ન કારયન, કંઈ કરતો પણ નથી, કંઈ કરાવતો પણ નથી, કોઈ પ્રકારનો શ્રમ નથી. કરવાનો પણ એક શ્રમ હોય અને કરાવવાનો પણ શ્રમ હોય. આ દુનિયાની અંદર ઘણી વાર કરવા કરતાં કરાવવું અઘરું હોય છે,
કયું બાળકને હાથ માળવા સારા ઘણા એમ કહી દીધું એટલે કરાવવું પણ અઘરું હોય છે, કરાવવા પણ શ્રમ હોય. કરવું અને કરાવવું બેમાં એ બંને પ્રકારના શ્રમ અધિકારી એની કયું કરવાની જરૂર જ નથી, કઈ પામવાની જરૂર નથી, કઈ પહોંચવાની જરૂર નથી, કઈ પુરવાર કરવાની જરૂર નથી, કઈ સિદ્ધ કરવાની જરૂર નથી, કઈ પકડવાની જરૂર નથી, કઈ છોડવાની જરૂર નથી. જે વસ્તુ જ્યાં છે, જેવી છે, જે છે, બધું બરોબર જ છે. એ બધી વસ્તુ પૂર્ણ છે. એને કારણે નિષ્ક્રિય કોઈ પ્રકારની ક્રિયા નથી, મનમાં પણ કોઈ પ્રકારની ક્રિયા નથી કે આમ થવું જોઈએ, આમ ન થવું જોઈએ, એવી કોઈ પ્રકારની ક્રિયા નથી, કોઈ પ્રકારની એવી ધાસ ચિંતા નથી, કોઈ પ્રકારની. એટલે સંપૂર્ણ રીતે જેને આપણે કહીએ અને સુખમ આસ્તે, એ આનંદથી કોઈ પ્રકારના પણ આયાસ વગર રહેલો છે. નેવ કુર્વન ન કારયન સુખમ આસ્તે, સુખેથી આનંદથી આ સરસ નવ દ્વારની નગરીમાં રહેલો છે. એટલે કે પરે બ્રહ્મણે રમસ્વ, તો આ પરમ બ્રહ્મમાં રમણ કર. પરંતુ આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ આ દેહની યાત્રા ચાલુ રહેતી હોય પ્રારબ્ધને કારણે, તો પ્રારબ્ધને કારણે આ દેહ પ્રાપ્ત થયેલો છે. જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી આ દેહનું અસ્તિત્વ રહેવાનું છે, એનો વિરોધ નહીં. પ્રારબ્ધમ ક્ષપયા, પ્રારબ્ધને ક્ષીણ થવા દે ને તું તારે. એવું પણ પૂરું થઈ જવું, પ્રારબ્ધ ના થવું, એવી કોઈ પ્રકારની એની જાણે માંગણી નથી. પૂરું થઈ જવું જોઈએ એવું પણ નથી, ના થવું જોઈએ એવું પણ નથી, કશું ન થવું જોઈએ એવું પણ નથી, કશું થવું જોઈએ એવું કાંઈ છે જ નહીં. એવું કશું હોય તો એમાં મન રમણ કરે. કંઈક થવું જોઈએ, કંઈક ના થવું જોઈએ, આ પ્રકારની જરૂરિયાત હોય તો મન એમાં રમણ કરે. પણ જે છે પરમાત્મા જ છે, તેથી મન અંદર રમણ કરે, બહાર રમણ કરે. યસ્તુ આત્મતરેવ સ્યાત્, આત્મતૃપ્તસ્ય માનવ આત્મન્યવ ચ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. આત્મરતિ, એની રમણ પણ આત્મામાં જ કરતો હોય એનો આનંદ છે. તૃપ્તિ પણ આત્મા, સંતુષ્ટિ તૃપ્તિ એ સર્વ આત્મામાંથી છે. આને કારણે તસ્ય કાર્યમ ન વિદ્યતે, એને કંઈ કરવાનું નથી, કંઈ ન કરવાનું નથી. એવું પણ નહીં કરવું એવું નથી, કે એટલે હું નહીં કરું એવું પણ નથી, કરવું એવું પણ નથી, જે થતું એ થયા કરે. એટલે એટલા માટે ભગવાન કહે ને ગીતાની અંદર, ભાઈ કર્મણ્ય ભી પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતી સહ. કર્મમાં સર્વ રીતે પ્રવૃત્ત હોવા છતાં પણ વાસ્તવમાં કશું કરતો નથી. એટલે ક્યારે કર્મ પ્રવૃત્ત લાગે? સાયરમ કેવલમ કર્મ કુરુન નાત્મોથી કે ક્યારે કશું ના કરે, ખાલી ખાવાનું કામ કરે બસ, આટલું ભિક્ષા માંગવા જાય વધારે વધારે. શારીરમ કેવલમ કર્મ, માત્ર પોતાના શરીરને ટકાવવા પૂરતું કર્મ કરે, બાકી કશું ના કરે, એવા પણ હોય. એટલે એને કેવા અડકાને કહેવાય, આખા અડકાને કહેવાય, એવા હોય ઘણા, કશું જ ના કરે. અને ઘણા લોકોને ફર ફર કર્યા જ કરે. પણ પ્રારબ્ધમ ક્ષપસ્વ, ક્ષપે ટૂંકમાં તું પ્રારબ્ધ છે એને ક્ષીણ કરતો હોય. એટલે પ્રારબ્ધ જે લાવે તે ખરો. પ્રારબ્ધાય સમર્પિતમ સ્વવપુ, જેણે પોતાનું વપુ અર્થાત પોતાની ઉપાધિ છે પ્રારબ્ધને સોંપી દીધી. પ્રારબ્ધને જે કરવું એ કરે. જે વિવેક છોડાવણીમાં દ્રષ્ટાંત આપવામાં આવ્યું કે જેવી રીતે વૃક્ષ પરથી એક સુકાયેલું પાંદડું પડે તો ક્યાં પડે? પવન જ્યાં લઈ જાય ત્યાં. પાંદડાને કશું નથી, જ્યાં લઈ જાય ત્યાં ખરું. અને તે રીતે આ પ્રારબ્ધ પવનમાં આ જ્ઞાની પુરુષ કેવો છે? પેલું શરીર પાંદડા સમાન છે, મારે પ્રારબ્ધ જ્યાં લઈ જાય ત્યાં ખરું. એને પોતાને કોઈ સંકલ્પ નથી, સર્વ સબુ પ્રારબ્ધ નક્કી કરે. એટલે કહે છે પ્રારબ્ધમ ક્ષપય, બસ પ્રારબ્ધ જે લાવે એ મને તું ભોગવ. એને કંઈ ભોગવવાનું એટલે ટૂંકમાં એવું નથી કે ભોગવડા અમુક વસ્તુ છે કે ના જોઈએ, જે છે આનંદ જ છે. મારે જે હોય જે છે એનો આનંદ. સુખવૃત્યા ત્વમ અનયા, ત્વમ અનયા સુખવૃત્યા પ્રારબ્ધમ ક્ષપય.
आ प्रकार सुखवृत्ति इन वर्णन करू अखंडामयवेताम सुखवृत्ति के वजह अखंड है घटित परमानंद लहरी परमानंदनी आनंदनी लहरी साथ तरंगों साथ जोड़ना परिदस्त द्वैत प्रमिति जेमा कोई प्रकार द्वैतनी प्रमिति कि द्वैत नु ज्ञान नहीं अमलाम वृत्ति अभी निर्मल वृत्ति जैसे ये वृत्ति बड़े प्रारब्धम क्षपे तू बस आत्मा वर्मण कर अने प्रारब्ध ने क्षीण कर अने पछी कहे छे ब्रह्मानंद रसास्वाद तत्परेणैव चेतसा समाधिनिष्ठितो भूत्वा तिष्ठ विद्वन् सदा मुने ब्रह्मानंद रसास्वाद तत्परेणैव चेतसा क्यों चेतसा अवचित्त बड़े ब्रह्मानंद रसास्वाद तत्पर अचित के उसे ब्रह्मानंद रसास्वाद मा तत्पर बीजा कशा मने ब्रह्मानंद रसास्वाद मा तत्पर छे एवं चित्त वड़े समाधि निश्चितो भूतवा बस तू समाधि निष्ठवन एक प्रकार ना चित्त जैसे ये चित्त मा तू स्थिर सहिया क्या मैं रमस्व ये चित्त मा रमण कर समाधि को नहीं कहवा जो कोई प्रकार का प्रयत्न थे आ प्रकार की चित्तवृत्ति आप जलवाये रहे प्रयत्न वगैरह इस स्थिति ने क्या आवे समाधि समाधि निष्ठित भूतवा तू आ समाधि मनिष्ठ थी ने तिष्ठ विद्वन सदा मुने हे मुनि हे विद्वान सदा तिष्ठ तू सदा समाधि में निष्ठ रहे आ प्रकार नो उपदेश गुरु आप क्या प्रकार तत्वमसी तू ब्रह्म छे कह पछे आ प्रकार ने वृत्ति मा तू सदा ए वृत्ति ने छोड़ीश नहीं ए वृत्ति मा रमण कर अच्छे बड़े तू ए वृत्ति मा निष्ठ बनी जा प्रयत्न वगैरह निष्ठ बनी जा आ प्रकार नो उपदेश जारे करो त्यारे शिष्य ना मन मा प्रश्नो जन्मिया एले शिष्य प्रश्नो पूछे छे पछी ना बै श्लोक मा अखंडाख्या वृत्तिरेषा वाक्यार्थ श्रुति मात्रतः श्रोतु संजायते किंवा क्रियांतरमपेक्षते समाधिः कः कतिविधः सिद्धे किम साधनम् समाधेरंतरायाः के सर्वमेतन्निरूप्यताम् शिष्य अत्यंत तत्पर छे अने अत्यंत उत्कंठा धरावनार छे એને માત્ર શ્રવણમાં જ રસ નથી પરંતુ ગુરુ જે કહે છે એ વાસ્તવમાં એ વસ્તુને એને એક સત્ય બનાવી છે એને જીવન એક વાસ્તવિકતા બનાવી છે એ પ્રકારે એને જીવવું છે આમ અર્જુનના પ્રશ્નમાંથી પણ ભગવદ્ ગીતામાં જોઈ શકે કે ભગવાન જે કહે છે અર્જુન એ માટે અત્યંત સિન્સિયર છે નિષ્ઠ છે પ્રામાણિક છે અંતેથી એ વસ્તુ કરવા માંગે છે એટલે પૂછે ને સિદ્ધ પ્રજ્ઞા ભાષા ભગવાન સિદ્ધ પ્રજ્ઞાનું વર્ણન કેવું હોય અને લક્ષણો કેવા હોય એ મારે જાણવું છે કારણ કે એવું બનવા માંગુ છું તેમ જયારે ગુરુજીએ શિષ્યને કહ્યું કે આ પ્રકારે સમાધિમાં નિષ્ઠબાન તરફ પ્રશ્ન થયો કે ભાઈ એક કહ્યું એક તો અખંડાકાર વૃત્તિ અખંડાખ્યા વૃત્તિ રેશા એ ભગવાન આપે કહ્યું કે અખંડાકાર વૃત્તિ છે વાક્યાર્થ શ્રુતિ માત્ર શ્રુતુ સંજાય
तो जयरे गुरु जी महावाक्य नु निरूपण करे तत्त्वमसि क्या आवे आगाना श्लोक में शुद्धम बुद्धम तत्त्वमसि त्वम शुद्ध बुद्ध तत्व से ते दूसरे ये प्रकार गुरु जी जा रहे महावाक्य निरूपण कर तो कहते के वाक्यात श्रुति मात्र महावाक्य ना अर्थ ना निरूपण ना श्रवण मात्र से ही शु अखंड आकार होती जन्मे अखंड आकार होती जन्म भी जो है એટલે આપણું આપણે આપણું ચિત્ત જયારે છે બરોબર ગુરુજનો ઉપદેશ સાથે બરોબર એક થઈ ગયું હોય અને ઉપદેશને અનુસરતું હોય તો ઉપદેશને અનુસરીને આ પ્રકારની જેને ગુરુ જે પ્રકારનું નિરૂપણ કરી રહ્યા છે એ પ્રમાણે દર્શન જયારે મન કરતું હોય ત્યારે આ પ્રકારની વૃત્તિનો ઉદય થાય છે એટલે શિષ્ય પૂછે છે કે હે ભગવાન વાક્યાર્થ શ્રુતિ માત્ર વાક્ય તો મહાવાક્ય तो जीवन ब्रह्म ना ऐक्य निरूपण करना वाक्य ने महावाक्य कहवाय अथवा तो जे कहीं छे वास्तव में आत्मा जे छे वो निरूपण करना वाक्य महावाक्य अद्वितीयता निरूपण करना वाक्य तो आप महावाक्य ना श्रुति मात्र है मात्र श्रवण करवाते अखंडाख्या ऐसा वृत्ति ही आप जे कहो के अखंडाख्या अखंड जिन नाम है ये अखंडाकार आवृत्ति श्रोतु संजायते हे भगवान मात्र श्रवण करवाते श्रोता ने आ प्रकारनी वृत्ति जन्मे एटले के आ प्रकारनी वृत्ति जन्मवा माटे शु श्रवण पर्याप्त है किम वा क्रियांतरम अपेक्षते कि मात्र श्रवण पर्याप्त नहीं श्रवण सिवाय करवानु रहे छे तो महावाक्य नु निरूपण जारे गुरु करता हो त्यारे एज पर्याप्त छे आ वृत्ति जन्मवा माटे के श्रवण सिवाय कशी वस्तु नु जरूर पड़े छे आ वृत्ति जन्मवा माटे तो श्रवण नी वात करवा माटे अत्यार सुधी एटले मन निर्ध्यास नी वात करवा मांगे छे ग्रंथकार एटले एनी भूमिका रूपे प्रश्न करवामां आव्यो कि मात्र श्रवण पर्याप्त छे ये सिवाय એટલે मन નિર્ધ્યાસની પણ આવશ્યકતા છે આ વૃત્તિ જન્મવા માટે એક પ્રશ્ન કરો બીજો પ્રશ્ન પછી કહ્યું ને સમાધિ નિશ્ચિતો ભૂત્વા તિષ્ઠ વિદ્વન સદા મને સમાધિ નિશ્ચિતો ભૂત્વા સમાધિમાં નિષ્ઠ થઈને તું આ પ્રકારે જ હવે એ પ્રકારે જ વર્તમાન રહે વિદ્યમાન રહે બસ એ પ્રકારે જ રહે સમાધિ નિષ્ઠ રહે तो के समाधि कह भगवान समाधि कौन है केवल कति विध है केवल समाधि अपने गुजरात में समाधि स्त्रीलिंग शब्द है समाधि कौन है केवल समाधि कति विध है संस्कृत में पुल्लिंग शब्द है तो समाधि कितना प्रकार नो है मैं कति विध है पर गुजरात में क्या है समाधि कितना प्रकार नहीं है तत्सिद्धे किमु साधनम हे भगवान आ समाधि सिद्ध करवा माटे शु साधन छे आ श्रवण मनन निर्ध्यासन शु साधन छे समाधे अंतराया के आ समाधि प्राप्त थवामा कोई अंतराय छे कोई विघ्न छे तो अंतराय कहो विघ्न कहो ये होय तो क्या छे सरमेत निरूप्यताम हे भगवान आ सर नु मारे माटे आप निरूपण करो એટલે પહેલા તો શિષ્ય પૂછ્યું કે ભગવાન શ્રવણ સિવાય કશા બીજાની જરૂર છે અને જ્યારે પછી જયારે અખંડ વૃત્તિ પ્રાપ્ત થાય ત્યારે સમાધિ એટલે શું એ સમાધિ કેટલા પ્રકારની છે એમાં વિઘ્ન આવે તો કયા પ્રકારના વિઘ્ન આવતા હોય છે એટલે ગુરુ પ્રત્યુત્તર આપે છે કે મુખ્ય અને ગૌણ બે પ્રકારના અધિકારી છે એ વાત પછીના શ્લોકમાં કહે છે મુખ્ય ગૌણાદિ ભેદેન વિદ્યંતે ત્રાધિકારિણઃ તેષાં પ્રજ્ઞાનુસારેણ
अखंडा वृत्तिरुदेश्यते। मुख्य गौणादि भेदेन, मुख्य गौण आदि कैसे, खरेखर आदि जरूर नहीं ध्यान आगा, मुख्य गौण भेदेन विद्यन्ते अत्र अधिकारिण, तो अत्र अधिकारिण विद्यन्ते अधिकारी से भेदेन, अभिन्न प्रकार ना अधिकारी हो वा मुख्य गौणादि भेदेन, कितना अधिकारी मुख्य अर्थमा अधिकारी के बाद કેટલાક અધિકારી ગૌણ અર્થમાં, એટલે આદિ ગણો તો પછી આ પ્રકાર અધિકારી ઉત્તમ અધિકારી મધ્યમ અધિકારી કનિષ્ઠ અધિકારી એ પ્રકારે ત્રણ પ્રકાર અધિકારી કહેવામાં આવે છે। ઉત્તમ અધિકારી પોતે સમજાવશે, ઉત્તમ અધિકારી કોને કહેવાય, જે સાધન ચતુષ્ટય સંપત્તિ ધરાવતો હોય એને ઉત્તમ અધિકારી કહેવાય, વિવેક વૈરાગ્ય વગેરે ધરાવતો હોય, સમાધિ સર્ક સંપત્તિ, એ તો બહુ જવલ્લે હોય, દુર્લભ એ અધિકારી જે છે બહુ દુર્લભ હોય, મોટા ભાગના એમાં કોઈ અધિકારી એવા હોતા નથી જે નથી કહેતા હોય, એ તો અધિકારી છે અત્યંત દુર્લભ હોય। શ્વેત કેતુ પણ કહી શકાય, શ્વેત કેતુનું પણ શ્રવણ માત્રથી જ્ઞાન થયું, નથી કહેતા તો થયું જ થયું, શ્વેત કેતુમાં કંઈક અંતરાય હતા પણ એ તો ગીત પેતરાયજીએ પ્રશ્ન કર્યો એટલે શાંત થઈ ગયો, એમાં જે ઘમંડ હતો એ ઘમંડ એકદમ દૂર થઈ ગયો અને એકદમ પછી નમ્ર બની ગયો, નમ્ર અધિકારી બની ગયો, અને પહેલા જે કોઈને પ્રણામ કરતો નહોતો નમન કરતો નહોતો એ પિતાજીને શરણાગત થયો। આ બધું આવશે છાંદોગી ઉપનિષદ હવે છે ને, જે લોકો કાયાવરણના શિબિરમાં આવે છે એ લોકોને બધાને એક પછી ઉપનિષદનું શ્રવણ કરવાની તક મળશે। આપણે જે ગ્રંથ પસંદ કર્યો છે અનુભૂતિ પ્રકાશ, એ ગ્રંથ છે એ કોણે રચેલો છે, વિદ્યારણ્ય સ્વામી રચેલો છે। અનુભૂતિ પ્રકાશ મને શું કર્યું છે, દરેક ઉપનિષદ પર એમણે વિવરણ કર્યું છે, એને કારિકા કહેવાય, એટલે શ્લોકના રૂપમાં વિવરણ કર્યું છે ઉપનિષદનું। ઉપનિષદ વાક્ય હોય એ વાક્યોને સમજાવવા માટે શ્લોકના રૂપમાં વિવરણ કર્યું છે, એમણે બધા ઉપનિષદ લીધેલા છે એમાં, એટલે તો એમાં છાંદોગી ઉપનિષદ બધું આવે જ છે, બધા આવે જે અગત્યનો ભાગ હોય, છાંદોગત આટલું બધું ઉપનિષદ એમાં જે અગત્યનો ભાગ હોય છઠ્ઠો અધ્યાય એ લીધેલો હોય, તીર્થ બૃહદારણ્યક વગેરેમાં જે અગત્યનો ભાગ હોય તે લીધેલો હોય, એમાં આત્મપુરાણ તો રચેલું છે એ બહુ વધારે વિસ્તાર છે, આત્મપુરાણની તો વાત શું કરવી, એવું જ અનુભૂતિ પ્રકાશ છે પણ સંક્ષેપમાં છે પ્રમાણમાં। આત્મપુરાણમાં તો ઐતરે ઉપનિષદમાં 786 શ્લોકો હતા, નહીં કે 110 શ્લોકો કેવા છે, એટલે એવી એ કક્ષા છે। બૃહદારણ્યક ઉપનિષદ 3000 શ્લોકો છે, કે આત્મપુરાણ અત્યારે આપણે શીખીએ છીએ ને, આખું જે વોલ્યુમ છે બૃહદારણ્યક ઉપનિષદનું જ છે, 3000 શ્લોકો છે, એમાં પણ એમણે અગત્યના અંશ જ લીધેલા છે, બધા અંશ તો બધા બાકી બધું છોડી દીધેલું છે, અગત્યના અંશ લીધેલા છે તો પણ 8 શ્લોકો છે, એટલું નામ વિવરણ આમાં નથી, એટલે આમાં તો આખી જિંદગી જોઈએ આપણને, એટલું આ આમાં નથી, એટલે અનુભૂતિ પ્રકાશ એ પ્રમાણે બહુ સુંદર ગ્રંથ છે, એમાં આ બધા ઉપનિષદ મોટા મુખ્ય મુખ્ય ઉપનિષદ છે એ બધા એમાં આવી જશે। એટલે મુખ્ય ગૌણાદિ ભેદેના, એટલે મુખ્ય અને ગૌણ વગેરે એમ કહો, એટલે મુખ્ય એટલે ઉત્તમ અધિકારી અને ગૌણ એટલે મધ્યમ અધિકારી અધમ અધિકારી, ભેદેન વિદ્યંતે અત્ર અધિકારીણઃ, એ શિષ્ય અત્ર એટલે આ લોકની અંદર આ પ્રકારના અધિકારીઓ છે, એ દરેક દરેક અધિકારી જેમ કહી શકાય, ક્યાંક ક્યાંક અધિકારી પણ થોડુંક તો છે દરેક, ભલે ભગવાન એમ કે 1000માં 1 હોય, પણ એવા જે લોકો વેદાંતનું શ્રવણ કરતા એમાં કંઈક તો હોવું જ જોઈએ, શ્રવણ કરે જ નહીં ને, આ વસ્તુમાં રસ કોને પડે, આ વસ્તુમાં એમાં છતાંય પણ વારંવાર શ્રવણ કરવા આવવું એટલે કંઈક તો માણસમાં હોવું જ જોઈએ ને, એટલે દરેકમાં કંઈક તો અધિકારી તો છે જ, પણ ઉત્તમાધિકારી મધ્યમાધિકારી
कनिष्ठ अधिकारी अधिकारिण विद्यन्ते आ दुनिया अंदर आ प्रकार अधिकारी विद्यमान से तेषां प्रज्ञानुसारेण अखंडावृत्ति उदेश्यते इनकी प्रज्ञा प्रमाण बुद्धि प्रमाण इतले प्रार्थना करमावी ओम नमो भगवते दक्षिणामूर्ते मह्यम मेधाम प्रज्ञाम प्रयच्छ स्वाहा। भगवान आप हमने मेधा आपो प्रज्ञा आपो मेधा ने बुद्धि ये प्रकार ने बुद्धि आपो जो बुद्धि मा आ शास्त्र जैसे उपदेश समझवा मारे ना ये क्षमता सूक्ष्मता अने प्रज्ञा ये बुद्धि ना परिणाम है जो ज्ञान जन्म है प्रज्ञा के बारे मेधाम प्रज्ञा प्रयच्छ मेधा अने प्रज्ञा प्रदान करो तेषां अहीं प्रज्ञा शब्द मेधा नाथ वपराय छे आ श्लोक में आज प्रज्ञा शब्द वापरियो ये प्रज्ञा कहवाय बुद्धि पेलो हमणा जे मंत्र कहवामां आ प्रज्ञा एटले ज्ञान अने मेधा एटले बुद्धि प्रज्ञा अनुसारेण बुद्धि अनुसार बुद्धि ने सूक्ष्मता ने अनुसरीने बुद्धि ने शुद्धि ने अनुसरीने केटली शुद्ध बुद्धि छे एना अनुसारेण अखंडावृत्ति उदेश्यते इस प्रकार गुरु जी कहे से कि कोई ने सीधा श्रवण थी अखंडाकार वृत्ति जन्म के श्रवण ने मनन जो ये के श्रवण निध्यासन जो ये के गणवुद जो ये पर प्रज्ञा प्रमाण टूक में अपनी बुद्धि नो केव विकास थे एनी के उन्नति थे के आध्यात्मिक उन्नति क्या अंश थे प्रमाण आ वृत्ति जन्मती हो प्रकार गुरुजी हवे आ अधिकारियों छे एनु निरूपण करशे। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेव वशिष्यते। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेदि मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। नमो नमो।
सिद्धि विनायक नमो नमो, मंगलदायक नमो नमो, 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 प्रणव स्वरूप नमो नमो, वर प्रदायक नमो प्रदायक नमो नमो, सिद्धि विनायक नमो नमो, बुद्धि प्रदायक नमो नमो, ओंकारेश्वर नमो नमो, पार्वती बालक नमो नमो, मंगलदायक नमो नमो, सिद्धि विनायक नमो नमो, मंगलदायक नमो नमो, प्रणव स्वरूप नमो नमो, वर प्रदायक नमो नमो, प्रणव स्वरूप नमो नमो, वर प्रदायक 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 नमो नमो।